મળ્યું હોય તો કઈક ને આપી દેવું હાવજ ની જેમ, તો દુનિયા હાવજ કહે. બાકી ઘણા ને તો આ નથી આમ તો કરવો છે. પણ બનેલી ઘટના, એક બેન આમ કે મોટા શહેર માંથી આમ આઘાથી કોઈ માડી બેન, અને ઈ બેન ને એમ થયું કે મારે છેલ્લી અંતિમ ઈચ્છા મારી એવી છે કે સૂટા સિંહ જોવા. અમે ઈચ્છાનું તો નક્કી ન હોય ક્યારે શું થાય, પણ ઈ માડી હારા કહેવાય બેન. કે બિચારા ને એમ થયું પ્રકૃતિ ના ખોળે હાવજ ના દર્શન કરી લો, તો નરસિંહ ના દર્શન કર્યા કહેવાય એમ. તો એનું કુટુંબ આખી એવડું બધું શરીર માડીનું, કોઈ પણ કારમાં મોટરમાં બેહી જ ન હોય, આવે જ નહીં દરવાજેથી અંદર. હકીકત તો 35 વર્ષ પહેલા બનેલી ઘટના, 35 કે 40 વર્ષની આસપાસ ગીરમાં બનેલી ઘટના. એવું નહોતું કઈ હિરણ ને કાઢશે ક્યાંક મળી જાય તો એ ટેમ્પો લઈ ગયા ને ઉતર્યા માડી. તો કે તમે ટેમ્પા પાસે રહ્યો ક્યાં હશે તો તમને લઈ જાઉં. તો માડી ટેમ્પા પાસે થોડાક આટા મારે આમાં જોવે, ઓલા થોડાક આગળ બધા વયા ગયા ને દીકરા ને બધા હતા એ ત્યાંના ફોરેસ્ટ વાળા એરિયા છે. એમાં માડી ની ઓચિંતા ની આમ નજર પડી ને તો ડાલા મથો કરમદી ને ઢુવામાં હામો હૂતેલો, ઓલા બધા આમ ભોઈ ગયા. તો ઈ માડી નું શરીર જબરું, માડી ઈ બાજુ ડગલા માંડતા હતા ને તો હાવજ ભાળી ગયો. માડી ખબર નહી હાવજ એમ કર્યું, એમ કરે ને એમ કરે, એટલે આમ ઘરરાટી કરી ને તા. તો માડી જોઈ ગયા આ બાજુ હાવજ ની ઘરરાટી, આ બાજુ માડી ની એક રાઈડ થઈ. આ બધું ઓલા ધોડ્યા જતા આગળ હાલ્યા જતા હતા, એના દીકરાની હાંભળ્યા એ ન્યાથી ધોડ્યા. હાવજ તો ખાલી બેઠો બેઠો પૂંછડાને વળદ દેતો હતો, એ કઈ માણસ ને મારે નહીં એટલે વળદ દેતો હતો. પણ ઓલાએ જે દ્રશ્ય જોયું એ એના દીકરાઓને બધા મગજમાં નથી બેઠું, મને હજી નથી બેઠું. સાંભળજો, કાયમના માટે માડીને ક્યાંય પગથિયું ચડાવવું હોય તો બે હાથે પકડીને ચડાવવા પડતા હતા. એ માડી વગર ટીપડે ને વગર હાથ જાય એટલે ટેમ્પા ઊભા થાય. જોયા આવી ઓલાય જોઈને તો આવી વિજ્ઞાન થી કોયડો ઉકેલાણો નથી હજી. હો ડોક્ટરોને પૂછ્યું પછી એના દીકરા પાસે અમદાવાદ જઈને કે ડોક્ટર સાહેબ માડી સડી કેમ ગયા, ઈ કરવું હોય શું કરવું પડે, તો કે એકચ્યુઅલી સાવજ જોઈએ, સિંહ જોઈએ, એના માટે હામો લાઈન જોઈએ. કે ઈ કઈ સ્ફૂર્તિ આવી છે, કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે. આનામાં મોટિવેશન લઈ ગયા, હો શકતા હે રાજકોટ થી આવો ગીર માં મસુંદરી ને કાંઠે, હિરણ ને કાંઠે, રાવલ ને કાંઠે, હિંગવડા ને કાંઠે, શેત્રુજી ને કાંઠે તમે જાતા હો, અંબાજર ને કાંઠે, પોપટોડી ને કાંઠે, ને એમાં તમારી ગાડી આડો ઉતરે હાવ જોયો જાય. તમે જોઈ લ્યો, તમે રાજકોટ વી આવો, પછી એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, પંદર વર્ષ, વીસ વર્ષ ગીરમાં જાઓ, બધા સ્થળ ભૂલાઈ જાય. અમે આવ્યા હતા આમ જ છે કઈક, પણ બહુ યાદ નથી આવતું. એકચ્યુઅલી અહીંયા જ આવ્યા હતા પણ બહુ ખબર નથી આ સ્થળ હતું કે બીજું હતું. એમ તમે વાતો કરતા આવતા ને ઈ સ્થળ આવે ને, જે જોયો તો વીસ વર્ષ પેલા ઈ સ્થળ આવે ને, ત્યાં સમૃદ્ધિ થાય. ભેળી ધાણા કરતી વીસ વર્ષ પેલા અહીંયા આડો ઉતર્યો હતો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય પલાવાનો. હા હા હા, મુલાકાત નો ભૂલાય એટલે પંજા નાખતો આવ્યો સિંહ. ડાલા મથો કાળ ઝાડ ઘાટાળો હાલ્યો, દેતો ડુંગરા ડણક આન હાથિયા મૃગરા. તો યુવાર ધનને સિંહ માંથી ઈ લેવાનું છે, વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય, ખોટી રીતે દાટવાનું ન હોય, દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે. જાત કમાણી કરીને ખાઈ સિંહ ની જાત. દાદ બાપુ ભૂખ્યો રહ્યો પણ કોઈ દી ખડ ન ખાઈ, આ બહુ મોટી વાત છે હો સાહેબ. યુવાધન ને ખડ ન ખાવું એટલે રૂપ રૂપ ના આભરણ જેવી પરી જેવી દીકરીને જોવે ને કોઈની, તો એટલો જ વિચાર આવવો જોઈએ. બેન દીકરીનું કેવું સુંદર રૂપ મારા નાથે આપ્યું છે, આવી મારી માં હોત તો હું આવો રૂપાળો થાત ને, એવા જેથી વિચારો આવે ને તેથી અહીંયા શંકરાચાર્યો ઘરે ઘરે થી નીકળશે, ઘરે ઘરે થી શિવાજી નીકળશે ભલા માણસ. આ બહુ મોટી વાત છે, આ તો શાક લેવા ગયા ને શહેરી ઉતરી જાય. હા અમુક તો એવા મેરે જનાજે મેં સારા શહેર નીકળા, મગર વો જાલિમ ન નીકલી જિસકે લીએ મેરા જનાજા નીકલા. અરે તને કરડે, હાવ નરવો ધૂપ જેવો છો ને હાવ ખોટે ખોટ હું કામ જનાજા કાઢશો હાવ. ઓહો એવા અમુક તો સાયરૂ આમાં આપણે વિચાર છે, કોલેજમાં દીધું તું દિલ હજુ યાદ છે, પછી ખૂબ ભર્યા હતા હોટલું ના બિલ હજુ યાદ છે, થોડાક તારા મા બાપ ને યાદ રાખ,
ઈ વાવડ પૂછવા આવી છે ના માપે હોય તો બધું વાંધો નહીં, શુદ્ધ પ્રેમ જરૂરી છે. પ્રેમની કહાનીઓ ઘણી અમારી પાસે છે, કથાઓ છે ભારત વર્ષમાં. શુદ્ધ પ્રેમ હોવો જોઈએ, પણ આવો નહીં આવો માફ કરજો. પણ અમુક ગુવાનો તો એટલા બધા એમ વેલેન્ટાઇન ડે ને બધા દે બધા ઉજવવામાં સડી ગયા. આવો બેન, આવો બેટા, આવો જો. હું આ માતાઓ બેનો દીકરીઓ બધા અહીં બેઠા છે. કોઈ પણ પહેરવા પહેરી એમનો મને વાંધો નથી. હું એમ કઉ છું, જીન્સ ને ટી શર્ટ પહેરવું હોય દીકરીએ, એની અંદર સતીત્વ હોય. એ કાંઈ અંદરનું ચારિત્ર ક્યાંય વયું નથી જતું, પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન ન થાય એ વાત એટલું જ નક્કી છે. એ તમે નક્કી કરી લેજો, એટલું ભલા માણસ પગે લાગવાનું મન તો જ થાય. શું નામ છે તમારું બે? યોગેશ્વરી બા. વાહ વાહ વાહ. ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર, રામચંદ્ર ભગવાન કી જય. ગાવશો બેન? તમે ગાવશો એમ તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો? ખાલી સાંભળવા આવ્યા. ગાવું હોય તો કહેજો, ગૌરાવું બે તો અહીં બેસો. અહીં બેસવું છે કે ત્યાં જવું છે? જા ભલે બેન, આવજો બેન છે મળવા માટે. લ્યો લે આ ફોટો પાડી લે. અરે વાહ, તો આપણે સેલું સપાખરું આવે ત્યારે ફેરવીશું તરવાર. તરવાર લઈ આવ્યા છે તો વાંધો, તો બીજી વાર વાત. કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જવાનું. ભલે બેન આવજો, આ મને દેવાનું છે ને. થેન્ક યુ, ધન્યવાદ. એટલે વાહ, હું દીકરીની વાત કરતો ત્યારે જ બેન આવ્યા. સારી વાત કહેવાય. આપણે ક્યાં હતા? તમે શું લેવા આવો? ઈ તો વગડવા આવે છે. આ તો અમે આવું થઈ જાય. મોરારી બાપુ પૂછે, મોરારી બાપુ ને કોકે કીધેલું, બાપુ વાત માંથી વાત કરતા 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 આઘા વહી ગયા ને કે બીજી વાતમાં, તો મૂળ વાત ભૂલાઈ ગઈ. બાપુ કે આપણે ક્યાં હતા? એ તો એક જણો ઉભો થયો, એ તો તમારે ધ્યાન રાખવાનું હોય ને. આમાં માણસ તો ગમે, એમાં કઈ ન હોય, પણ કરવા જેવા પ્રશ્નો કરે તો મજા આવે. અમુક અમુક પ્રશ્નો એવા સારા કરે, અમને મોજ ના તોરા. અમુક એવા કરે, દરિયો ગાળ્યો તેનો ગાળ ક્યાં નાખ્યો છે? મેં કીધું તારા બાપુજી ને હેઠે. હવે આવા કરે એનું શું કરવું? બોલો, એ પ્રશ્ન સારો કરે ને તો જવાબ દેવાની મજા આવે. અમુક તો એવા હોય. એટલે હું ધીરે ધીરે ગોતી લઉં ક્યાં હતા. ઈ તમારો કઈ વાંક જ નથી, તમે તો મારી આવ્યા હતા. પણ નારી શક્તિની હું તમને વાત કરતો હતો. ભારત વર્ષની જે ધરતી છે, ભારતની જે ધરા છે, વસુંધરા છે, એ શક્તિનો દેશ છે. આપણે ત્યાં શક્તિની ઉપાસના થાય છે. એટલે દીકરીઓ હોય એની બહુ મોટી જવાબદારી છે. આ કોઈ પણ માં